साबरकांठा जिल्लामां विकास सप्ताहनी उजवणीना भागरूपे सांसद स्वप्नाबेन बारैयानी अध्यक्षतामां धारासभ्य वी डी सालानी उपस्थितिमां हिम्मतनगरना केनाल फ्रंट खाते सांस्कृतिक कार्यक्रम योजायो हतो। स्टोरी रिपोर्ट बाय जितेन्द्र सोलंकी। विकास सप्ताहनो आजे कार्यक्रम हतो। 7-15 सुधी आपणे विकास सप्ताह उजवी रह्या छीए। माननीय वडाप्रधान શ્રી મોદી સાહેબે અહીંયા મુખ્યમંત્રી તરીકે એક ગુજરાતને વિકાસ મોડેલ બનાવીને જ્યારે ભારતમાં વડાપ્રધાન તરીકેની ધુરા સંભાળી ત્યારથી આજે 23 વર્ષ પૂરા થયા અને એમને વિકાસ ગાથાને સૌને જન જન આગળ લઈ જતા આપણે વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છીએ। ત્યારે આજે વિકાસ સપ્તાહ ઉજવણીનો 15મી તારીખ છેલ્લો દિવસ છે, એના ભાગરૂપે અહીંયા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। દરેક જનતાને અહીંયા બોલાવી અને જે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ જે વિકાસ સપ્તાહ યોજાઈ રહ્યો છે, જનજનને સુધી એમની યોજનાઓ પહોંચી રહી છે, યોજનાઓનો સૌ લાભ લઈ રહ્યા છે અને આ વિકાસ ગાથા 2047 સુધી પણ અવિરત ચાલુ રહેવાની છે અને ભારત સંપૂર્ણપણે 2047માં વિકસિત થશે અને સૌની મનોકામના પૂર્ણી થશે અને સૌ જનતા સુધી આ વિકાસના કાર્યો સૌ જનતા એનાથી પરિચિત થાય એના માટે આ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે। સાબરકાંઠા ગામભોઈ ભિલોડા સ્ટેટ હાઈવે કરાયો બ્લોક। આસપાસના ગ્રામજનો હાઈવે પર બેસીને કર્યો બ્લોક। 3 દિવસમાં 3થી વધુના મોત અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। હાઈવે પર ઠેર ઠેર ખાડા અને ખખડધસ રોડને કારણે બ્લોક કરવામાં આવ્યો। સત્વરે રોડ રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી। ચક્કા જામ કરાતા વાહન ચાલકો અટવાયા। ગત રાત્રિએ 2 બાઇક ચાલકોના મોત અને 1 ગંભીર રીતે ઘાયલ થયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। રોડ રિપેર કરવામાં આવે, જ્યારે નવો રોડ થશે ત્યારે થશે, પણ અત્યારે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે। હાલ તાત્કાલિક ધોરણે આ રોડ રિપેર કરવામાં આવે। છેલ્લા 3 દિવસથી 2-4 જણનો એક્સિડન્ટ થયું છે અને 4 જણની ડેથ થઈ છે, એટલે તાત્કાલિક ધોરણે 4 ગામની માંગણી છે। 4 સરપંચ અહીંયા ઊભા છીએ, તો અમારી સરકારને એક રિક્વેસ્ટ, છેલ્લા 3 દિવસની અંદર લગભગ 6 જણા યુવાનો એક્સપાયર થઈ ગયા છે, તો આ બાબતે ભુજથી તે લઈને છે ખરીપુરા સુધી જે રસ્તાની વચ્ચે ખાડા પડેલા છે, એ ખાડાના કારણે બાઇકનું કાવું મારવા જતા એક્સિડન્ટ થાય છે, તો આ બાબતે સરકારને રજૂઆત છે કે આ રસ્તા બાબતે કંઈક ના કંઈક સોલ્યુશન તાત્કાલિક ધોરણે એમને અપાવે, રોડ રિપેર કરવામાં આવે।
રાજકોટના પ્રાગટ્ય યુવા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ રાષ્ટ્રીય અસ્મિતા સંઘના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા. આજે અમે પ્રાગટ યુવા ફાઉન્ડેશને બ્લડ ડોનેશન કેમ્પનું મેઘાણી રંગભવન ખાતે આયોજન કરેલ છે. આશરે 150-200 બોટલ નું રક્તદાન થાય એવી આશા છે અમને. અમારા ફાઉન્ડેશનમાં 25 લોકો જોડાયેલા છે. અમે 3 વર્ષ ત્યાં કરીએ છીએ. પ્રાગટ્ય યુવા ફાઉન્ડેશન દ્વારા નિયમિત રીતે થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે વખતો વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. આ અમારો આજ વર્ષમાં 4થો કેમ્પ છે કે જેમાં અમે અંદાજે આશરે 200 બોટલ જેટલું રક્ત એકત્રિત કરતા હોઈએ છીએ. બ્લડ છે એ ક્યાં આપણે આપવામાં આવશે? આ બ્લડ છે એ લાઈફ બ્લડ બેંકમાં આપવામાં આવશે. બ્લડ દાતાઓને ક્યારેય પણ બ્લડની જરૂર પડે તો અમે એમને ફ્રી ઓફ કોસ્ટમાં અથવા એમની જરૂરિયાત મુજબ બ્લડ પહોંચાડવામાં બી મદદ કરતા હોઈએ છીએ. આપના ફાઉન્ડેશનમાં કેટલા લોકો જોડાયેલા છે? અમારા ફાઉન્ડેશનમાં અત્યારે 200 જેટલા મેમ્બર જોડાયેલા છે. જે અલગ અલગ પ્રવૃત્તિઓ અમે કરતા હોઈએ છીએ એમાં સહભાગી થતા હોય છે. બ્લડ ડોનેશન કેમ્પમાં અમને દરેક વખતે 500 થી વધારે લોકોનો સપોર્ટ મળતો હોય છે. બીજી અમારા ફાઉન્ડેશન દ્વારા થતી પ્રવૃત્તિ જેવી કે વૃક્ષારોપણ, વૃક્ષોનું વિતરણ, વુમન એમ્પાવરમેન્ટ અથવા બીજી કોઈ પણ આરોગ્યને લગતી પ્રવૃત્તિ હોય તો એમાં અમને લોકો દ્વારા ખૂબ જ સપોર્ટ મળતો હોય છે. વડોદરા શહેરમાં પાછલા 3 મહિનાથી વિજય પવાર દ્વારા ન્યાય મંદિરનું 27 મીટર રોડ પરના પાર્કિંગ હટાવવા, ડિવાઈડર બનાવવા તેમજ નવા રોડના પાર્કિંગને કારણે સાંજના સમય જ્યારે 4 દરવાજામાં રિક્ષા બંધ હોય છે ત્યારે ટ્રાફિક થઈ જતી હોય છે. ન્યાય મંદિર પાસે જૂની સાધના ટોકીઝના રસ્તે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવે તે સંદર્ભે ડેપ્યુટી મેયર, વિસ્તારના નગરસેવકો, વોર્ડ ઓફિસરો, ટ્રાફિક પોલીસો અધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ વિઝિટ લીધી હતી. વિઝિટ બાદ સમસ્યા કેટલા સમયમાં હલ થાય તે હવે જોવાનું રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે. આ ન્યાય મંદિર વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા છે એની વારંવાર રજૂઆતો અમારી પાસે આવી હતી અને એટલા માટે જ આજે અહીંયા અમે વિઝિટ ઉપર આવ્યા છીએ. અમારી સાથે ઉત્તર ઝોનના પદાધિકારી અને ટ્રાફિક ACPને પણ બોલાવવામાં આવ્યા છે. તો કોર્પોરેશન અને પોલીસ તંત્ર બે ભેગા મળી અને અહીંયા આગળ શું વ્યવસ્થા થઈ શકે જેનાથી લોકોને તકલીફ ઓછી પડે અને વાહન ચલાવીને જે લોકો જાય છે એમને ફટાફટ અહીંથી નીકળી શકે એ રીતની ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે અમે આજે આ વિઝિટ કરી છે અને આગામી દિવસોમાં આનું પ્લાનિંગ કરી અને અહીંયા ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એ માટેના ચોક્કસ પ્રયત્નો રહેશે. આ રોડ ઘણો મોટો છે. છેક સામે દુકાનો દેખાય ત્યાં સુધી લગભગ 25-27 મીટરનો રોડ છે. તો રોડને ટ્રાફિકને ચલાવવા માટે જે જગ્યા જોઈએ વાહનોને એ ઓછી છે. પાર્કિંગનું દબાણ દેખાઈ રહ્યું છે તો એ દબાણ ઓછું થાય એ દિશામાં અમે કામગીરી કરીશું. 1990ની આસપાસ ઘણી બસ સ્ટેન્ડ હતું, ગામડાનું બસ સ્ટેન્ડ હતું, જ્યાં ડભોઈથી બસો આવતી, વાઘોડિયા રોડથી બસો આવતી અને કરજણ, કારવાન આ વિસ્તારમાં બસો જતી. જે તે સમયે ગઈ ટ્રાફિકના ભારણના લીધે આ બસ સ્ટેન્ડથી હટાઈ અને રાજને લઈ જવામાં આવ્યું. પછી કોર્ટનું પાર્કિંગ થવા લાગ્યું એટલે એનો મુદ્દો શરૂ થઈ ગયો. હવે તો કોર્ટ દિવાળી પૂરા જતી રહી છે એટલે મેં 2018થી લેટર લખેલા છે. ડેપ્યુટી મેયર સાહેબને રજૂઆત દેવાર કરી આજે ડેપ્યુટી મેયર ફક્ત ને ફક્ત અહીં ડિવાઈડર નાખવા માટે અને ન્યૂ રોડ જે 18 મીટરનો પૂરો રસ્તો છે એને ડિવાઈડર મારીને ટ્રાફિક ઇઝીલી થઈ જાય એના માટે આજે આવ્યા છે. મારે ખાસ રજૂઆત એવી કરવાની છે કે 27 મીટરનો રસ્તો છે આ, તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક જામ થાય છે. આ ટ્રાફિક પૂર્વ વિસ્તારમાંથી લોકો અહીંથી પસાર થતા હોય છે. વાઘોડિયા રોડ, આજવા રોડના લોકો લેરીપુરા,
ના રસ્તેથી આવતા હોય છે, એમ સોમા તલાવ અને પ્રતાપનગરના લોકો ડભોઈ રોડ આ બાજુ રહી ન્યૂ રોડથી આવતા હોય છે. ન્યૂ રોડ બી 18 મીટરનો પૂરેપૂરો રસ્તો છે, તમે ત્યાં જશો તો એક રિક્ષા બી માંડમાંડ નીકળતી હોય છે. એટલે મારી લેખિતમાં રજૂઆત એવી હતી કે ત્યાં આગળ સેન્ટર ડિવાઈડર નાખી દો. 18 મીટરનો રસ્તો છે, આ 27 મીટરનો રસ્તો છે, આમાં તમારે સેન્ટર ડિવાઈડર નાખવા જોઈએ. આજે માંડવીથી પાનીગેટ રોડ 15 મીટરનો રસ્તો છે, છતાં ત્યાં સેન્ટર ડિવાઈડર નાખી છે, તો આ 27 મીટર રોડ ઉપર ડિવાઈડર કેમ નહીં, એવી મારી રજૂઆત હતી. હવે સાયકલ બજારના સ્થાનિક કોર્પોરેટર લડતા હોય છે, મારો વિષય ફક્ત અને ફક્ત 27 મીટરના રોડ પર ડિવાઈડર કેમ નથી, ન્યૂ રોડ પર 18 મીટરનો રસ્તો છે ત્યાં ડિવાઈડર કેમ નથી, એના માટેનો મારો વિષય હતો. અને 2018થી લેખિતમાં રજૂઆત કરી રહ્યો છું, ડેપ્યુટી મેયરને બી રજૂઆત 2 વાર કરી, આજે એમને સમય મળ્યો એટલે મને બોલાવ્યો છે. ડેપ્યુટી મેયર એવું કીધું કે સ્થળ તપાસ કરી લઈએ અને જો સેન્ટ્રલ ડિવાઈડર નખાતું હોય તો આપણે નાખી દઈએ, જેથી કરીને સીધો રોડથી રાજમહેલ જતા રહે લોકો, આ બાજુ દંડેવાઈ જતા રહે અને આ બાજુના લોકો તમારે પથ્થરગઢ જતા રહે. હવે તમને એવું કહી દઉં કે આ જે રોડની રજૂઆત છે આની અંદર આજ દિન સુધી કોઈ નથી આવ્યું, કોઈ કરતા કોઈ નથી આવ્યું ન્યૂ રોડ માટે અને ન્યાય મંદિરના પાછળ માટે કોઈ જ નથી આવ્યું. એનો મુદ્દો શરૂ થઈ ગયો, હવે તો કોર્ટ દિવાળી પૂરા જતી રહી છે. એટલે મેં 2018થી લેટર લખેલા છે, ડેપ્યુટી મેયર સાહેબને રજૂઆત 2 વાર કરી, આજે ડેપ્યુટી મેયર ફક્ત ને ફક્ત અહીં ડિવાઈડર નાખવા માટે અને ન્યૂ રોડ જે 18 મીટરનો પૂરો રસ્તો છે એને ડિવાઈડર માંડીને ટ્રાફિક ઇઝીલી થઈ જાય એના માટે આજે આવ્યા છે. મારે ખાસ રજૂઆત એવી કરવાની કે 27 મીટરનો રસ્તો છે આ, તમે જોઈ શકો કેટલો ટ્રાફિક જામ થાય છે. આ ટ્રાફિક પૂર્વ વિસ્તારમાંથી લોકો અહીંથી પસાર થતા હોય છે, વાઘોડિયા રોડ આજવા રોડના લોકો લેરીપુરાના રસ્તેથી આવતા હોય છે, એમ સોમા તલાવ અને પ્રતાપનગરના લોકો ડભોઈ રોડ આ બાજુ રહી ન્યૂ રોડથી આવતા હોય છે. તો ન્યૂ રોડ બી 18 મીટરનો પૂરેપૂરો રસ્તો છે, તમે ત્યાં જશો તો એક રિક્ષા બી માંડમાંડ નીકળતી હોય છે. એટલે મારી લેખિતમાં રજૂઆત એવી હતી કે ત્યાં આગળ સેન્ટર ડિવાઈડર નાખી દો, 18 મીટરનો રસ્તો છે, આ 27 મીટરનો રસ્તો છે, આમાં તમારે સેન્ટર ડિવાઈડર નાખવા જોઈએ. આજે માંડવીથી પાનીગેટ રોડ 15 મીટરનો રસ્તો છે, છતાં ત્યાં સેન્ટ્રલ ડિવાઈડર નાખ્યું છે, તો આ 27 મીટરના રોડ ઉપર ડિવાઈડર કેમ નહીં, એવી મારી રજૂઆત હતી. ડેપ્યુટી મેયરે એવું કીધું કે સ્થળ તપાસ કરી લઈએ અને જો સેન્ટ્રલ ડિવાઈડર નખાતું હોય તો આપણે નાખી દઈએ, જેથી કરીને સીધો રોડથી રાજમહેલ જતા રહે લોકો, આ બાજુ દંડેવાઈ જતા રહે અને આ બાજુના લોકો તમારે પથ્થરગેટ જતા રહે. હવે તમને એવું કહી દઉં કે આ જે રોડની રજૂઆત છે આની અંદર આજ દિન સુધી કોઈ નથી આવ્યું, કોઈ કરતાં કોઈ નથી આવ્યું ન્યૂ રોડ માટે અને ન્યાય મંદિરના પાછળ માટે કોઈ જ નથી આવ્યું. સ્થાનિક કોર્પોરેટર લડતા હોય છે, મારો વિષય ફક્ત ને ફક્ત 27 મીટરના રોડ પર ડિવાઈડર કેમ નથી, ન્યૂ રોડ પર 18 મીટરનો રસ્તો છે ત્યાં ડિવાઈડર કેમ નથી, એના માટેનો મારો વિષય હતો. અને 2018થી લેખિતમાં રજૂઆત કરી રહ્યો છું, ડેપ્યુટી મેયરને બી રજૂઆત 2 વાર કરી, આજે એમને સમય મળ્યો એટલે મને બોલાવ્યો છે. પથ્થરગેટ, ન્યાય મંદિર, કીર્તિસ્તંભ, કનેરાવ માર્કેટ, આ બધી જ જગ્યાએ અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનો હલ થતો નથી. એના માટે મ્યુનિસિપાલ કમિશનરશ્રીને, પોલીસ કમિશનરશ્રીને અને ટ્રાફિકના એસીપીને બધાને રજૂઆત કરવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે કોઈ જાનહાનિ ન થાય, એક્સિડન્ટ ન થાય એનું ધ્યાન રાખે. ડીવાયએમસી પણ આ વિસ્તારના જે છે કોર્પોરેશનમાં, એ પણ આ બોર્ડની મુલાકાતે ક્યારેય આવતા નથી. અત્યારે ડીવાયએમસીએ એક એવો નવો ફતવો બહાર પાડ્યો છે કે એક એક કલાકે એન્જિનિયરોએ વિડીયો કોલિંગ કરી અને ક્યાં કામગીરી કરે છે એની માહિતી આપી, તો ડીવાયએમસી પણ અમને માહિતી આપે એક એક કલાકે કે શું કામગીરી કરે છે. તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે કંચનભાઈ રવજી પરમાર નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો. નાની નાની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું. આચાર્ય કૌશિકભાઈ પરમાર દ્વારા તેમનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું. બીજા શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ અને તાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. પુષ્પગુચ્છ અને સાલ ઉડાડીને સન્માન કરાયું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. નર્મદા જિલ્લાના તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે
કંચનભાઈ રૈજીભાઈ પરમાર સાહેબનો નિવૃત્તિનો કાર્યક્રમ યોજાયો. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા ભુજ બીએસએફના જવાનોને મીઠાઈ અને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા. આજરોજ અમે દિવાળીનો તહેવાર મનાવવા માટે ભારત પાક બીએસએફના જવાનો સાથે દિવાળી મનાવવા માટે આવ્યા છીએ. અમે છેલ્લા 5 વર્ષથી આ દર વર્ષે કોઈને કોઈ અલગ અલગ બોર્ડર ઉપર જઈ અને સૈનિકોની સાથે દિવાળી મનાવીએ છીએ. ભારત દેશના સીમાડા સાચવતા આપણા જૈન સૈનિકો જે રક્ષા કરે છે એ ખરેખર અવર્ણનીય છે. 40 કિલોમીટર સુધી અમે ઝીરો બોર્ડર ઉપર જઈએ છીએ ત્યાં પક્ષી પણ ઉડતું નથી. આપણે એમ હિન્દીમાં કહેવાય છે કે પરિંદા બી પર નહીં મારતા, એવી હાલત છે. એની અંદર એ લોકો આપણી રક્ષા કરે છે એ આપણા માટે ગર્વની વાત છે. અમે જેસલમેર બોર્ડર, કચ્છ બોર્ડર, નડાબેટ વગેરે અલગ અલગ બોર્ડરોની મુલાકાત લઈ અને દિવાળીના તહેવારો નિમિત્તે એ લોકોને મીઠાઈ અને ગિફ્ટ આપી એની સાથે જે એક એનું કૌટુંબિક ભાવના થાય, કારણ કે એ લોકો એના ફેમિલીને, એના મા બાપ, ભાઈ બહેન, એની પત્ની બધાને છોડી અને આપણી રક્ષા કરે છે, ત્યારે ખરેખર આવા જવાનો માટે આપણે સો સો સલામ કરવાનું મન થાય. એ લોકો પોતાની નિંદ અને ખરેખર જાગીને જે રક્ષા કરે છે એટલે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. એક વખત તો મારે તો તમારા ચેનલના માધ્યમથી કહેવું છે કે વર્ષમાં એક વખત તો આ લોકોને મળવા જવું જ જોઈએ. એ લોકો જે આડમારીની અંદર આપણી રક્ષા કરે છે એને માટે સૈનિકો માટે આપણા માટે કોઈ શબ્દ નથી જડતા કે એ લોકો આપણી કેવી સરસ રીતે બરાબર આપણી શાંતિથી, બાકી આજુબાજુ આપણા જે દુશ્મન દેશો છે એ લોકો કાંઈ ને કાંઈ કાપીને બેઠા જ હોય છે, એની વચ્ચે એ લોકો આપણી રક્ષા કરે છે એને માટે સૈનિકોને અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને ફરી ફરી સર્વે મિત્રોને જે આ ચેનલના માધ્યમથી જે કચ્છની ચેનલો છે એ લોકોએ જે બરાબર અમને જે સહકાર આપ્યો એ બધા મિત્રોને મારા અભિનંદન અને જવાનોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. વંદે માતરમ. અમારા દ્વારા અમારું એનજીઓ તો સૈનિકો માટે કામ કરે જ છે, એ સિવાય અમે સુરતની અંદર અમારી બ્લડ બેંક ચાલે છે રેડક્રોસ, પછી અમે ત્યાં વૃક્ષારોપણ કરીએ છીએ, રક્તદાન કેમ્પ કરીએ છીએ, મેડિકલ કેમ્પ કરીએ છીએ, જેવા અનેક વિધિ પ્રોગ્રામો દ્વારા અમે જેટલા ચક્ષુદાન, અંગદાન એવા બધા પ્રોગ્રામ દ્વારા અમે લોકોની શક્ય એટલી સેવા કરી. અને દર દિવાળી અમે એક તો અમારો મોટો રહ્યો જ છે કે અમારે સૈનિકોની સાથે ગમે તે કામ હોય એની વચ્ચે અમારે દિવાળી મનાવવાની જ હોય છે. વંદે માતરમ. ભારત માતા કી જય. નમસ્કાર. ઘનશ્યામ વસાણી બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત. દર વર્ષે અમે દિવાળીનો તહેવાર મનાવવા માટે ભારત પાકની બોર્ડર છે એની અલગ અલગ બોર્ડર ઉપર અમે જઈએ છીએ. સૈનિકો આપણા દેશના રક્ષકો તો છે જ, પણ એ લોકો જે દુર્ગમ પરિસ્થિતિની અંદર જે આપણી રક્ષા કરે છે એને માટે ખરેખર એક વખત તો અનોની અમે એવું નક્કી કર્યું કે ભાઈ કોઈ હિસાબે દિવાળી ઉપર અમારે જવાનું હોય છે. દિવાળીના સમયમાં લોકો પાસે ટાઈમને અભાવ હોય જ છે, પણ આજથી 6 વર્ષ પહેલાં જ્યારે અમે આ મુહિમ ચાલુ કરી ત્યારે એની અંદર અમે એ લોકોને જ્યારે એ લોકોના મોઢા ઉપર અમે ખુશી જોઈ કે તમે અમને ફેમિલી ફિલિંગ કરવા માટે જ્યારે આવો છો ત્યારે તમારા માટે ખરેખર બહુ ગર્વની વાત છે. અને આપણા સૈનિકો જે રાત દિવસ આપણી રક્ષા કરે છે ત્યારે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ, એટલા માટે એ સૈનિકોને ખાસ લાખ લાખ અભિનંદન. અને અમે આવા કાયમી માટે આવા કામ કરતા રહીશું. અને તમારી ચેનલના માધ્યમથી હું કહેવા માગું છું કે દર વખતે વર્ષમાં કમસે કમ એકવાર નહીં તો જિંદગીમાં પણ સૈનિકોને તમે મળવા માટે જજો કે જે ખરેખર આપણા રિયલ હીરો છે. વંદે માતરમ. ભારત માતા કી જય. મુંબઈથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા. 14 માળની એક ઇમારત રિયા પેલેસમાં 10મા માળે ભીષણ આગ લાગી. આગ લાગતા 3 લોકો મૃત્યુ પામ્યા ગયાની માહિતી સામે આવી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. અંધેરી વેસ્ટમાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં આ ઇમારત આવેલી છે જેનું નામ રિયા પેલેસ બિલ્ડિંગ છે. સવારે લગભગ 8 વાગ્યાના સુમારે આગની ઘટના ઘટી હતી. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 3 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. 10મા માળે લાગેલી
આગને કાબૂમાં લેવાના પ્રયાસો સતત ચાલુમાં છે. જો કે આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. મૃતકની ઓળખ ચંદ્રપ્રકાશ સોની, કાંતા સોની અને તેમના હેલ્પર પેલું બેટા તરીકે થઈ હતી. ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગવાની ઘટનામાં 3 લોકો દાઝી જતા મોત નિપજ્યા છે. સવારે 9 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. અકબંધ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટીશર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909519052.